આપણે સીધા જ રાજકોટ જઈએ. કરો આપની પાસે આવીશ. રંગીલા રાજકોટ વાસીઓ તો દરેક તહેવાર મનાવવા માટે આગળ હોય છે, ત્યારે ગણેશોત્સવ મનાવવામાં કયા પ્રકારે તૈયારીઓ કરવામાં આવી છે, કેટલો ઉત્સાહ છે લોકોમાં? ચોક્કસ જ ધરા, આજે ગણેશ ચતુર્થી છે અને ખાસ કરીને વિઘ્નહર્તા દેવ છે તે આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ જે પંડાલો આવેલા છે ત્યાં તેમનું આજે સ્થાપન છે તે કરવામાં આવશે. 10 દિવસ સુધી હર્ષો ઉલ્લાસ સાથે લોકો છે તે દુંદાળા દેવ ગણપતિની જે પ્રાર્થના કરશે, સાથે જ સેવા પૂજા છે તે કરવાના છે. જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ છો તે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા એસકે ચોકના સંકલ્પ સિદ્ધ ધામના જે ગણેશજી છે તેમના દ્રશ્યો છે તે આપણે સીધા જ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ મહત્વની વાત એ છે કે આજ સવારથી જ 24 કલાક સતત ગણપતિ દાદાના દર્શન છે તે દર્શકો સુધી પહોંચાડી રહ્યા છે. અને મહત્વની વાત એ છે કે આજે જ્યારે ગણેશ ચતુર્થી છે ત્યારે રાજકોટ શહેરના અંદાજિત 250 જેટલા એવા અલગ અલગ આયોજનો છે કે જ્યાં આજે ગણપતિજીની સ્થાપના છે તે કરવામાં આવશે. જે રીતના આજ સવારથી જ જે મુહૂર્ત છે તે સવારે 7 વાગ્યાથી લઈને 9:30 સુધીના મુહૂર્ત હતા અને હવે 10 વાગ્યા પછીના જે મુહૂર્ત છે ત્યારે હવે રાજકોટ શહેરની અંદર 10 થી 10:30 વાગ્યા આસપાસ જે તમામ જે મોટા આયોજકો છે તેમના દ્વારા પૂજા અર્ચન છે તે કરવામાં આવશે અને ગણપતિની સ્થાપના છે તે પંડાલોમાં કરવામાં આવશે. મારી સાથે આયોજક છે, તેમની સાથે વાત કરીશું કઈ રીતના આજનું આયોજન છે, કઈ રીતના સ્થાપના કરવામાં આવશે અને અલગ અલગ કાર્યક્રમો જે 10 દિવસ દરમિયાન કઈ રીતના કરવામાં આવતો છે. આજે 10:30 થી 11 ની વચ્ચે ગણપતિ દાદાના પૂજાપાઠ કરી અને ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવશે અને સાંજે 7:30 વાગે મહાઆરતી રાખવામાં આવશે અને રોજ અહીંયા બટુક ભોજન ને એ મુજબનું બધું આયોજન કરવામાં આવશે. આ મૂર્તિ છે તે મૂર્તિની ખાસિયત શું આ વખતે? મૂર્તિ આ જે છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે જે માટીથી આખી કલકત્તાવાળા કારીગર આવીને અહીંયા 3 મહિનાથી આવીને બનાવે છે કે જે આખી માટીની આવે છે કે જે પધરાવા જઈએ છીએ ત્યારે જે પ્રદૂષણ ન થાય એ મુજબ 10 મિનિટની અંદર એ પાણીની અંદર પીગળી જાય છે એ મુજબની આખી મૂર્તિ છે. શું કહેશો, કેવું ભાવભક્તિ હર્ષો ઉલ્લાસ કેવો લોકોની અંદર જોવા મળી ગયો છે? અટાણે તો બહુ ઉત્સાહ જોવા મળે છે. અટાણે ગાંધી ગ્રાઉન્ડ મોસ્ટ ઓફ પબ્લિક અહીંયા આવે જ છે અમારે દર્શન કરવા ને આમ ધામધૂમથી અમે આ આયોજન કરીએ છીએ. શું કહેશો, મોટા આયોજકો હોય છે તેને ખાસ આ વખતે પોલીસે સીસીટીવી ડીજેમાં પણ અમુક મર્યાદામાં ડીજે વગાડવાની વાત કરી છે, આજે કેવો ઉત્સાહ લોકોની અંદર જોવા મળી રહ્યો, સવારથી કેવા લોકો દર્શન કરવા મળે? બહુ ઝાઝા દર્શન કરવા ગાંધીગ્રામના વિસ્તારના બધાને એમ છે કે આ આયોજન કર્યું તો બહુ મજા આવશે અમને અને તમે બધાએ કર્યું એ બહુ મોટા ભાઈએ તો અમે દર્શન કરવા બહુ વધારે આવશું. ચોક્કસ જ ગણપતિ દાદાના દર્શન કરવા માટે થઈને વહેલી સવારથી જ લોકો છે તે રાજકોટ શહેરની અંદર અલગ અલગ જે પંડાલો છે તેની અંદર આવી રહ્યા છે. જે રીતના દર્શન છે તે આપણે પણ G24 કલાકના માધ્યમથી દર્શકો સુધી કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મહત્વની વાત એ છે કે રાજકોટ શહેરની અંદર 250 જેટલા નાના મોટા જે ગણપતિ દાદાના જે પંડાલો છે તે આવેલા છે અને ત્યાં આજે જે તેમનું ગણપતિ દાદા છે તે પધારવાના છે. લોકો છે તે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે કારણ કે 2 વર્ષથી કોરોના હતો અને ગયા વર્ષે પણ જ્યારે છૂટછાટ આપવામાં આવી હતી ત્યારે મર્યાદિત જે નિયમો છે તેની સાથે ગણપતિ દાદાની સ્થાપના છે તે કરવામાં આવી હતી. આ વખતે છૂટછાટો છે તે આપવામાં આવી છે ત્યારે રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર છે તેની અંદર હર્ષો ઉલ્લાસ છે તે જે વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદા છે તેમને લઈને 10 દિવસ સુધી પૂજા અર્ચન કરવા માટેનો એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તમામ પંડાલો છે તેની અંદર 10 વાગ્યાથી જ જે સ્થાપન છે તે શરૂ કરવામાં આવશે. જી દરા બિલકુલ ગૌરવ જોડાયેલા રહેશો. સીધા જ જઈએ સુરત, ત્યાં પણ જોઈ લઈએ કેવો માહોલ છે, તમામ દર્શકોને આપણે દર્શન કરાવવાના છે. ચેતન જોડાયા છે મારી સાથે. ચેતન, સુરતી લાલાઓમાં કેટલો ઉત્સાહ છે ગણેશોત્સવને લઈને?